હેલો, જલસો પર હું છું હાર્દિક, ને આ છે જલસો લાઈવ જેમિંગ પોડકાસ્ટ. દર શુક્રવારની જેમ આ શુક્રવારે પણ અહીં મ્યુઝિકલ ધમાલ થવાની છે. દર શુક્રવારે અહીંથી એટલું અનોખું મ્યુઝિક પ્રસ્તુત થાય છે, અને એ અનોખું મ્યુઝિક જે પ્રસ્તુત કરે છે એવા નોખા અનોખા કલાકારો અહીં આવીને જલસો કરે છે. આજે પણ આપણી સાથે એક ઉમદા કલાકાર છે, અને એમનો અવાજ મને તો ભાવી ગયો છે, તમને પણ ચોક્કસ મજા આવશે એમને સાંભળીને. આજે ઠીક 8 વાગે જલસોના ફેસબુક પેજ પરથી અમે લાઈવ જવાના છીએ, ત્યારે તમે એમને સાંભળી શકશો, ને એ પહેલા પણ એમનું ટીઝર તમે જોયું જ હશે, જરૂરથી એમાં કમેન્ટ કરજો. હાલ તો એવા ઉમદા કલાકાર રોહન ત્રિવેદીને હું અહીં આવકારું છું. હેલો રોહનભાઈ, મજા આવી અહીંયા આવવા તો. જી. એન્ડ પહેલું તો મીન્સ ખાસા બધા લોકો અહીંયા ગુજરાતી ગીતો ગઈને ગયા છે, અને ચુનૌતી એ છે કે જે જાણીતા ગીતો હોય એ આપણે ગાતા નથી. અને કેટલાય કલાકારોને અમે એવું કીધું છે કે આ 20 ગીતો આવડે છે, તો એમ કે હા હા આવડે છે ને, અમે આવીએ ત્યારે અમે કહીએ કે તો બસ એ નથી ગાવાના. અને એ વચ્ચે જ્યારે તમે આવા નવા ગીતો રજૂ કરો છો, તો શું ચેલેન્જ તમને લાગે છે આ નવા ગીતો સાથે? લોકોને આ ગમે કે ના ગમે, કે ગમશે કે નહીં ગમે, વોટ ડુ યુ થિંક? એક રિસ્ક તો રહે લોકોની સામે રજૂ કરવામાં, કારણ કે લોકોએ હજી સુધી નથી સાંભળેલા ગીતોને રજૂ કરવા, અને લોકોને ગમે એ રીતે રજૂ કરવા, ચેલેન્જ તો છે બિલકુલ. પણ ચેલેન્જ હોય તો જ મજા આવે ગાવાની. યસ, ટ્રુ ધેટ. તમારે આ સિંગિંગ કરિયરની શરૂઆત ક્યારથી થઈ? બહુ નાનો હતો, મતલબ 2-3 વર્ષથી, જ્યારે 2-3 વર્ષનો હતો ત્યારે મમ્મી મ્યુઝિક શીખવા માટે જતી હતી ક્લાસિકલ ક્લાસમાં, તો એમની સાથે મને લઈ જતી, અને ત્યારથી જ મારી શરૂઆત થઈ. પછી પંડિત ગજેન્દ્રભાઈ બક્ષી પાસે હું 12 વર્ષ ક્લાસિકલ શીખો ઇન્દોર ઘરાનામાંથી, અને ત્યાર પછી મેં બરોડા મ્યુઝિક કોલેજમાં માસ્ટર્સ કર્યું મ્યુઝિક, ક્લાસિકલ મ્યુઝિકમાં, અને બસ હવે શોઝ કરું છું. એટલે સાંભળીને એવું લાગે છે કે તમે આ જર્નીમાં ખાસી બધી જગ્યાઓ એક્સપ્લોર કરી ચૂક્યા છો, ને આઈ એમ શ્યોર કે ખાસી બધી જગ્યાઓ, અલગ અલગ જગ્યાઓ શોઝ પણ કર્યા છે. તો સવાલ એ છે કે ગુજરાતના મ્યુઝિકમાં અને ગુજરાતની બહારના મ્યુઝિકમાં તમને શું ફરક લાગે છે, અને શું ગુજરાતના મ્યુઝિકમાં ચેન્જ કરવા જેવું છે? અને જરૂરી પણ છે સમય સાથે મ્યુઝિકમાં બદલાવ આવે તો સારું જ છે. ઓકે, સો તમે વેસ્ટર્ન મ્યુઝિક ની વાત કરી, તો ડુ યુ લાઈક વેસ્ટર્ન મ્યુઝિક? હા, મને દરેક પ્રકારના મ્યુઝિક સાંભળવા ગમે છે. દરેક પ્રકારના મ્યુઝિક ગાઈ નથી શકતો, પણ પ્રયત્ન જરૂર કરું છું કે દરેક વસ્તુ ગળામાંથી નીકળે. ઓકે, અને સૌથી વધારે ગાવું કયા પ્રકારનું મ્યુઝિક ગમે? મને પર્સનલી ગઝલ, મને સૌથી વધારે ગમે છે, અને બાકી ગુજરાતી સુગમ સંગીત. ઓકે, સો હિન્દી, ગુજરાત હિન્દી ગીતો વધારે ગાવ કે ગુજરાતી ગીતો? આમ વોટ ઇઝ યોર ફેવરિટ? અરે બેય. ઓકે, સો ગુજરાતી ગીતોનો શોખ છે, ગઝલો ગાય છે, આજે પણ આપણે અહીંયા સાંભળીશું એમને. એમના આઇડલ વિશે પણ જાણી લે, હુ ઇઝ યોર આઇડલ? ક્લાસિકલ મ્યુઝિકમાં ઉસ્તાદ આમિર ખાન સાહેબ મને ખૂબ પ્રિય છે. બાકી ગઝલમાં હું ગુલામ અલી ને સાંભળું છું, જગજીત સિંઘ, અને બાકી નવા ગીતોની વાત કરી તો અરિજિત સિંઘ છે, સોનુ નિગમ. મારા પણ ફેવરેટ છે, અને હેમા દેસાઈ પણ. ગુજરાતી મ્યુઝિક ની જયારે આપણે વાત કરીએ છીએ, ગઝલો છે, અને આટલા બધા ખજાનો છે આપણી પાસે, એમાંથી તમને કોઈ એક ગીત સિલેક્ટ કરવાનું કે, તો તમે તમારું ફેવરેટ ગીત તમે કયું પસંદ કરો એમાંથી? અઘરું છે તો 2-3 નામ આપી દો. પણ પુરુષોત્તમ દાદાનો એક તો ફાગણનો ફાગ. ઓકે, અને મેં તજી તારી તમન્ના,
બાકી ફિલ્મી ગીતોની વાત કરી તો મીઠડી નજરું આ ગઈ રફી સાહેબે ગાયેલું ગુજરાતી ગીત, એટલું પોપ્યુલર નથી થયું પણ બહુ જ સુંદર ગીત છે, તો આ મને ખૂબ પ્રિય છે પહેલાથી જ. સો આ બધા ગીતો પણ તમે ચોક્કસથી એક્સપ્લોર કરી શકો છો. જલસો મ્યુઝિક એપ્લિકેશન છે જે તમે પ્લે સ્ટોર એન્ડ એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકો છો અને ખૂબ બધા ગુજરાતી ગીતો મળી આવશે. અને આમના ફેવરેટ ગીતો પહેલા સાંભળજો, આઈ એમ શ્યોર કે એ સાંભળીને તમને વધુ મજા આવશે. આટલા બધા શોઝ કર્યા તમે, સ્ટેજ પરફોર્મન્સીસ આપ્યા છે, કોઈ એક યાદગાર ક્ષણ તમારી લાઈફની? જ્યારે સૌથી પહેલી વખત હું સ્ટેજ ઉપર ગયો હતો, હા, તો એ એક્સપિરિયન્સ, મતલબ ત્યાર પછી એવો એક્સપિરિયન્સ ક્યારેય નથી થયો, કારણ કે એક ડર લાગે લોકો સામે જતા, તો એ એક એક વસ્તુ નાની નાની યાદ છે એ મને. જ્યારે પહેલી વખત મેં પરફોર્મ કર્યું તો દેશભક્તિ ગીત ગાયું હતું, બહુ નાનો હતો. કયું ગીત હતું એ? નન્ના મુન્ના રાહી. ઓકે, તો એ મને બહુ ખાસ સમય છે. પ્રોફેશનલી તમને ક્યારે આમ ચાન્સ મળ્યો ગાવાનો? પ્રોફેશનલી તો મ્યુઝિક કોલેજ ખતમ કરીને પછી, મને કેમ કે ઘરેથી એવું કહેતા હતા કે પહેલાં તારું ભણવાનું, મ્યુઝિક ને પહેલાં બરાબર શીખ, અને ગુરુ તરફથી ના હતી મારે કે પરફોર્મ ન કરું પહેલાં તો શીખ મ્યુઝિક. તો જ્યારે મારું માસ્ટર્સ કમ્પ્લીટ થયું ત્યાર પછી હું પ્રોફેશનલી આ ફિલ્ડમાં આવ્યો. ઓકે, અને તમે તમારું માસ્ટર્સ ક્યાંથી કમ્પ્લીટ કર્યું? બરોડા મ્યુઝિક કોલેજ. બરોડા મ્યુઝિક કોલેજ થી. તો મૂળે તમે બરોડાના છો કે? ના, હું મૂળ જામનગરનો છું. ઓકે, જામનગરના વાસી ને બરોડામાં ભણેલા શીખેલા અમદાવાદમાં આવ્યા છે આજે. આપણે ચોક્કસથી આપણે સાંભળીશું એમને. અને સાથે સાથે હું એમને એક ઓર પ્રશ્ન પૂછવા માંગુ છું કે આટલું બધું સંગીત કર્યું તો મને તો એવું નડે હા કે અમે ભાઈ આર્ટ ફિલ્ડમાં જઈએ તો ઘરમાંથી બોલે કે ભાઈ ભણવામાં ધ્યાન આપને. તમને ક્યારે એવું થયું છે તમારા ઘરમાં? ના, બિલકુલ નહીં. હું ભણવાનો આગ્રહ રાખતો હતો કારણ કે 12th પછી મેં BBA કમ્પ્લીટ કર્યું. તો 12th પછી જ મારા ફાધર મને કહેતા હતા કે તું ભણવાનું છોડ, તારું અલગ લાઈન છે, તારે એમાં જ આવવું જોઈએ. આવા પપ્પા દરેકને મળે. હા, એટલે પછી એ વસ્તુ મને BBA કમ્પ્લીટ કર્યા પછી રિયલાઈઝ થઈ કે ના, પપ્પા સાચું કહે છે. પછી હું મ્યુઝિક કોલેજમાં આવી ગયો. ઓકે, ગ્રેટ. અને આ આખો જે જલસોનો જે આજે કાર્યક્રમ છે એના માટે કોઈ ખાસ તૈયારી? હા, બિલકુલ. ઓકે, સો કઈ પ્રકારના ગીતો તમે, માત્ર ગઝલો ગાવાના છો? ના, દરેક પ્રકારના ગીતો મેં લેવાનો પ્રયત્ન કર્યો છે. ઓકે, જૂના ગુજરાતી ગીતો, ફિલ્મી ગીતો, પછી અમુક પ્રભાતિયા પણ લીધા છે, ગરબા પણ છે, થોડા ક્લાસિકલ પણ છે, દરેક પ્રકારનો એક ફ્લેવર રજૂ કરવાની કોશિશ કરીશ. ઓ ગ્રેટ, અને અમે એને સાંભળવા ઘણા ઉતાવળા છીએ. તમે પણ ચોક્કસથી આ સેશનને સાંભળી શકો છો. જલસો મ્યુઝિક એપની ચેનલ્સ છે, યુટ્યુબ ચેનલ છે, ફેસબુક પેજ છે, ઇન્સ્ટાગ્રામ હેન્ડલ છે, આ બધી જ જગ્યાએ તમે એની થોડીક થોડીક નાનકડી એવી ઝલક જોઈ શકો છો. બાકી તમને આખો વિડીયો જોવા મળશે યુટ્યુબ ચેનલ પર, જલસો મ્યુઝિક એપ કરીને સર્ચ કરશો તો મળી જશે. આ સિવાયના બીજા લાઈવ જેમિંગ સેશન્સ પણ તમને જોવા મળશે ત્યાં. હાલ તો હું તમને એટલું કહેવા માંગુ કે રોહન ત્રિવેદી આપણી સાથે છે, જે અહીંયા સરસ મજાના ગુજરાતી ગીતો, આટલી ફ્લેવર્સ વાળા ગુજરાતી ગીતો રજૂ કરવાના છે, તો જરૂર માણવા જ રહ્યા એમને. અને થેન્ક યુ સો મચ રોહન ભાઈ, તમારી સાથે અહીં વાત કરીને પણ મજા આવી અને તમે અહીંયા આવ્યા છો એની બમણી મજા છે. બિલકુલ, મને પણ. થેન્ક યુ સો મચ.